વડોદરા શહેર નજીક પસાર થતા બાયપાસ હાઈવે પર કપુરાઈ ચોકડી નજીક બે મહિલાઓને ભારદારી વાહને ટક્કર મારતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બીજી મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના કૈન ગામે રહેતા 75 વર્ષીય શાંતાબેન પંચાલ, તેઓના સંબંધી 56 વર્ષીય તારાબેન પંચાલ સાથે ગઈકાલે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હાઈવે પર ચાલતા જતા હતા, ત્યારે કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર રસ્તો ઓળંગતી વખતે ભારદારી વાહને તેઓને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે શાંતાબેન પંચાલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે તારાબેન પંચાલને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત થયું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સ્થળ પર 108 એમ્બ્યુલન્સ અડધો કલાક મોડી આવી હતી, જેને લઈને ઇજાગ્રસ્ત તારાબેનને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો એમ્બ્યુલન્સ સમયસર પહોંચી હોત તો કદાચ તારાબેનનો જીવ બચી શકે તેમ હતો. ગઈકાલે સાંજે 7:30 હું ઓફિસથી ઘરે આવી તો મમ્મીના નંબર પરથી કોલ આવ્યો કે તમારા મમ્મીનો એક્સિડન્ટ થયો છે. તો હું ત્યાં ગઈ તો નજીક આદિત્ય પેરાડાઇઝની નજીક જ રોડ છે, ત્યાંથી રોડ ક્રોસ કરતાં મમ્મી અને ફોઈનું એક્સિડન્ટ થયું. બંનેને ખૂબ વધારે ઈજા થઈ છે ને 108ને ફોન કરવા છતાં અડધો કલાકની ઉપર થયું તો પણ 108 નથી આવી. હું પહોંચી ત્યારે મમ્મીને ને ફોઈનને લઈને હોસ્પિટલ આવી અને ત્યાં મમ્મીની ને ફોઈનની ડેથ થઈ ગઈ. એ અજાણ્યો વ્યક્તિ હતો, કોઈ એ કોઈ જ ખબર નથી કે શું સાધન હતું કે શું. હા, પોલીસ ફરિયાદ કરી છે. હા, મેં રીતે કે તપાસ કરવા માટે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.